विश्व योग दिवस ની ઉજવણી માં યોગમય વાતાવરણ વચ્ચે જૂનાગઢ વાસીઓ બન્યા મંત્રમુગ્ધ। વિશ્વ યોગ દિવસ ની ઉજવણી માં યોગમય વાતાવરણ વચ્ચે જૂનાગઢ વાસીઓ બન્યા મંત્રમુગ્ધ। વિશ્વ યોગ દિવસ ની સમગ્ર ભારત માં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જૂનાગઢ માં પણ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નું ભવ્ય આયોજન થયું હતું। યોગ દેશ ના ભારત માં જન્મેલી શારીરિક અને માનસિક વિદ્યા ની એક પરંપરાગત શાખા છે। હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ માં આ શબ્દ ધ્યાનાવસ્થા સાથે સંકળાયેલો છે। હિન્દુ ધર્મ માં તેનો સંબંધ હિન્દુ દર્શન શાસ્ત્રી છ પરંપરાગત અષ્ટિકામની એક વિદ્યા શાખા સાથે પણ છે, અને આ વિદ્યા શાખાઓ જે અભ્યાસ સૂચવે છે તે લક્ષ્યાંક તરફ દોરી જાય છે। જૈન ધર્મમાં તેનો સંબંધ માનસિક, વાંચિક અને ભૌતિક એમ તમામ પ્રવૃત્તિઓનું સાર સ્વરૂપે પણ છે। શિવની પ્રતિમા પ્રજ્ઞાસન મુદ્રામાં જોવા મળે છે, જે એક યોગ મુદ્રા જ છે। હિન્દુ દર્શન શાસ્ત્રમાં યોગની મુખ્ય શાખાઓમાં રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને હઠયોગ સામેલ છે। પતંજલિના યોગ સૂત્રમાં સંકલિત અને હિન્દુ દર્શન શાસ્ત્રના સંદર્ભમાં યોગ તરીકે જાણીતો રાજયોગ સાંખ્ય પરંપરાનો ભાગ છે। ઉપનિષદ, ભગવદ્ ગીતા, હઠયોગ, પ્રદિવિકા, શૈવ સંહિતા અને વિવિધ તંત્ર સહિત હિન્દુ ધર્મગ્રંથોમાં યોગના જુદા જુદા પાસા પર ઘણી ચર્ચા થઈ શકે છે। સંસ્કૃત શબ્દ યોગના અનેક અર્થ છે, અને સંસ્કૃત મૂળ યુજમાંથી ઉતરી આવ્યો છે। યુજ એટલે નિયંત્રણ મેળવવું, વર્ચસ્વ મેળવવું કે સંગઠિત કરવું। બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે જોડવું, સંગઠિત કરવું, એકત્ર કરવું, જોડાણ કરવું, અને ઉપયોગ પદ્ધતિ યોગનું વૈકલ્પિક મૂલ્ય યુજિર સમાધો છે, જેનો અર્થ એકાગ્રતા મેળવવી કે ધ્યાન ધરવું એવો થાય છે। આ અર્થ દૈતાત્મક રાજયોગ સાથે યોગ રીતે બેસે છે, કારણ કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ પાડતી એકાગ્રતાને લીધે પ્રાપ્ત થાય છે। ભારતની બહાર સામાન્ય રીતે યોગ્ય શબ્દ હઠયોગ અને તેના વિવિધ આસનો કે વ્યાયામના એક સ્વરૂપ સાથે જોડાયેલું છે। જે કોઈ વ્યક્તિનો યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલોસોફીનું પાલન કરતી હોય તે યોગી કે યોગીની તરીકે ઓળખાય છે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર અને વહીવટીતંત્ર દ્વારા 20થી વધુ સ્થળો પર યોગા કરવામાં આવ્યા હતા, જેમાં ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થયો છે। આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા 200થી વધુ સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના અક્ષર મંદિર સ્થિત મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ દિવસમાં મેયર, કમિશનર, કોર્પોરેટર અને વિદ્યાર્થીઓ સહિતના લોકો આ યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શરીરની તંદુરસ્તી જાળવવા માટે યોગા દરરોજ કરવા જૂનાગઢના મેયરે અનુરોધ કર્યો છે। સાથે જૂનાગઢના શહેરના ઐતિહાસિક સ્થળો એટલે કે ઉપરકોટ, ખાપરા, કોઢિયાની ગુફા, દામરદોર કુંડ સહિતના સ્થળો પર યોગ દિવસની ઉજવણી થઈ હતી। જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને પણ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આજે યોગ દિવસ છે અને આખા વર્લ્ડને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ દિવસને યોગ દિવસ તરીકેની જ્યારે વાત કરી, અને તમે વિચાર કરો કે હિન્દુસ્તાનની પણ આખું વર્લ્ડ આજના દિવસને યોગ દિવસ તરીકે મનાવે છે। અમારે પણ આજે ઘરે બધાએ ખૂબ સરસ રીતે યોગના ટીચરો આવ્યા હતા બધા, અને યોગા પણ કર્યા। આપણા કલેક્ટરશ્રી કે જે પણ ખૂબ મહેનત કરે છે આખા જૂનાગઢ જિલ્લા માટે થઈને રાતને દિવસ, એ વ્યક્તિએ પણ આજે તમે વિચાર કરો વિકલાંગથી માંડીને હરેક લોકોને જૂનાગઢમાં બધા પાસે કીધું હતું, અને કાયમી માટે એમ ખાલી એક દિવસ તમે દેખાવડો કરી અને યોગ બંધ કરી દો એવું ન હાલે, કાયમ માટે થઈને તમારે ઘરમાં પણ તમે અડધી કલાક પણ એની માટે થઈને કાઢો તો જો તમારા શરીરની પોઝિશન તમે તમારામાં બધી સુસ્તી હશે ને એ પણ વહી જાય, એક તમારી હેલ્થ પણ સારી રહે, કેટલા રોગો આ યોગાથીને જાય છે। આપણા દેશની અંદર વડાપ્રધાનશ્રી આજે એક કલાક યોગા કર્યા, મેં એના લાઈવ જોયા છે આજે, તમે કલ્પના ન કરી શકો, વિચાર તો કરો 70-75 વર્ષની ઉંમર હોય અને આજે એટલું ફૂર્તિવાળું શરીર હોય। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને મોદી સાહેબ જેવા વડાપ્રધાન મળ્યા છે। ફરીને હું આજે બધાને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। હરેકનું માણસનું જીવન ખુશમય રહે, હરેકનું સ્વાસ્થ્ય ફર્સ્ટ ક્લાસ રહે, કે જ્યારે યોગા કરશો ને તો તમારી દવા પણ બંધ થઈ જાય। ફરીને બધાને કહું છું આજના દિવસની હું તમને ખૂબ શુભ શુભકામના પાઠવું છું, અને રોજ બધા નક્કી કરો કે ઘરે ફેમિલી સહિત કંઈ નહીં તો રૂમમાં બેસીને પણ અડધી કલાક કલાક તમારામાં જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી યોગા કરવા જોઈએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। નરેન્દ્ર મોદીની નેમથી જ્યારે આખું વિશ્વ 21 જૂન 2015 જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ્યારે યોગ દિવસ મનાવી રહી છે, ત્યારે આજે 2022 પણ સમગ્ર ભારત તેમજ સમગ્ર ગુજરાત તેમજ જૂનાગઢમાં પણ આજે યોગ દિવસ મનાવવામાં આવેલ છે, અને આજે કોર્પોરેશન દ્વારા ગુણાતીત જે સ્વામિનારાયણ મંદિર છે તેમાં યોગનો દિવસ મનાવવામાં આવેલ હતો, તેમજ જૂનાગઢમાં જુદી જુદી જગ્યાએ જેમ કે દામોદર કુંડ, ગિરનાર ઉપર તેમજ પંદરવડમાં અલગ અલગ સ્કૂલોમાં દરેક જગ્યાએ સારી રીતના ઉજવણી કરવામાં આવેલી છે,
અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો શિક્ષકો બધાએ ભાગ લીધેલો છે. વંદે માત્ર, જય જય ગરવી ગુજરાત, જય હો જૂનાગઢ. કોઈ પ્રકારનો યોગ હોય, રોગ હોય અને એમને આપણે નિરોગી થવું હોય તો યોગ સાધનાથી થઈ શકાય છે. સાયન્સના યુગમાં પણ યોગ ખૂબ ઉપયોગી છે. હું જૂનાગઢની જનતાને આભાર માનું છું કે આજે આવડી બવડી પ્રતિસાદમાં આપ સૌ યોગ કાર્યક્રમમાં જોડાયા. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. સર્વેની નમસ્કાર. આજ 8મી આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર હું તમામ જૂનાગઢવાસીઓને શુભેચ્છા પાઠવું છું. અને જેસે કે તમે લોકોને ખબર છે કે યોગા ફોર હ્યુમેનિટી જો આ વર્ષની યોગાની થીમ છે. સો હ્યુમેનિટી ઇઝ નોટ ઓન્લી ફોર માનવતા, હ્યુમેનિટી ઇઝ બેઝિકલી સેલ્ફ માટે, સોસાયટી માટે, વર્લ્ડ માટે, વિશ્વ માટે અને તમામ બ્રહ્માંડ માટે. સો યોગા જો છે ઇટ્સ નોટ પાર્ટ ઓફ લાઈફ, ઇટ્સ નો વે ઓફ લાઈફ. યોગા ઇઝ એન આર્ટ, યોગા ઇઝ અ મેનેજમેન્ટ. પણ યોગા એક તરફે તમારા જીવનની દરેક છોટા સે છોટા કાર્યમાં અને દરેક બડા સે બડા કાર્યમાં આ એક પાર્ટ છે. સો આજના દિવસે હું તમારા માધ્યમથી હું તમામ જૂનાગઢવાસી, તમામ દેશવાસી, રાજ્યવાસી, વિશ્વવાસી સે લોકો સે અપીલ કરું છું કે તમે યોગા મેં દરેક દિવસ જોડાઓ અને દરેક દિવસ તમે તમારા માટે યોગાની ઉપયોગ કરો તાકી તમારા એક સ્પિરિચ્યુઅલ, ઇન્ટેલેક્ચુઅલ, સોશિયલ, ઇમોશનલ, મેન્ટલ હેલ્થ અને એનર્જી એક પોઝિટિવ રૂપ સે. થેન્ક યુ.